मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 गणित विषयनी अंदर आपणे गया विडियोमां प्रकरण 5 रेखा अने खूणानी शरूआत करेली। एमां आपणे सौथी पहेला रेखाखंड, रेखा अने किरणनो परिचय मेळवेलो। ત્યારબાદ આપણે અનુકોણ, રેખિક જોડના ખૂણા, પૂરક કોણ વગેરેનો અભ્યાસ કરેલો। એ બધાની બેઝિક માહિતી મેળવ્યા બાદ આપણે સ્વાધ્યાય પોથીની અંદર પણ કોઈ એક ખૂણાનું માપેલ માપ આપેલ હોય તો તેના અભિકોણ, રેખિક જોડના ખૂણા છે, અનુકોણ છે, પૂરક કોણ છે, એના માપ કઈ રીતે શોધવા એ પણ શીખી ગયેલા। આજે આપણે ચર્ચા કરવાની છે રેખાઓની જોડ વિશે। पहलू छे छेदती रेखाओ, इंटरसेक्टिंग लाइन्स। तो आ छेदती रेखाओ शू छे ए समझिए। अहीं आपणे जोई शकीए छीए के अहीं 1, 2 अने 3 आ 3 रेखाओ एकबीजाने कोई एक बिंदु पासे छेदे छे। तो आ प्रकारनी रेखाओने छेदती रेखाओ कहेवामां आवे छे। अहीं आपणे आकृतिनी अंदर जोईए तो आ एक रेखा छे जेने 1, 2, 3, 4 अन्य रेखाओ कोई बिंदुनी अंदर छेदे छे। तो आ बधी छे ए छेदती रेखाओना उदाहरण छे। जो बे रेखाओ L अने M माटे एक सामान्य बिंदु होय तो तेओ एक बीजीने छेदे छे अने आ जे सामान्य बिंदु O छे तेने आपणे तेमनुं छेद बिंदु कहीए छीए। खूब सरल उदाहरण छे। आ एक रेखा L छे अने आ बीजी रेखा M छे। रेखा L अने रेखा M आ बंने ज्यां एकबीजाने छेदे छे तेने आपणे छेद बिंदु O तरीके दर्शावीए छीए। तो आ छेदती रेखा अने तेना छेद बिंदुनी वात थई। हवे आपणे जोईए छेदिका। અહીં આપણને બે ચિત્રો આપેલા છે કે આ કોઈ 3 પાટિયા ઉપર આ ત્રીજું પાટિયું દોરેલું છે અને આ એક રસ્તો છે જેના ઉપરથી 2 રસ્તાઓ પસાર થાય છે। તો જે રેખા 2 અથવા 2થી વધુ રેખાને ભિન્ન બિંદુમાં છેદતી હોય તેને છેદિકા કહેવામાં આવે છે। જે કોઈ એક રેખા છે એ 2 અન્ય રેખાઓને અલગ અલગ બિંદુમાં છેદતી હોય તેને આપણે છેદિકા કહીએ છીએ। तो आ छेदिकाथी बनता खूणाओनो अभ्यास करिए। सौथी पहेला आ आकृति आपणे जोईए तो कोई रेखा L छे अने बीजी रेखा M छे, एने कोई त्रीजी रेखा P छे ए अलग अलग बिंदुनी अंदर छेदे छे। तो आनाथी कुल 8 खूणाओ बने छे। 8 खूणाने नंबर अहींया आपेला छे 1, 2, 3, 4, 5, 6, 7 अने 8। तो ज्यारे कोई 2 રેખાઓને ત્રીજી રેખા છેદિકા સ્વરૂપે છેદે તો એનાથી 8 ખૂણાઓ બને છે। તો બનતા ખૂણાઓના પ્રકાર વિશે આપણને અભ્યાસ કરવાનો છે, જેમાં પહેલું છે અંતઃકોણ, ઇન્ટીરિયર એંગલ્સ। તો તમને અહીંયા કહ્યું છે 3 અને 4, 5 અને 6 એ અંતઃકોણો છે, એટલે કે છેદિકાની અંદર આવેલા જે ખૂણાઓ છે એને આપણે અંતઃકોણો તરીકે ઓળખીએ છીએ। એટલે 3, 4, 5 અને 6 એ અંતઃકોણો છે। બીજું છે બહારના ખૂણાઓ, એટલે કે એક્સટેરિયર એંગલ। તો એ પણ આપણે જોઈ શકીએ છીએ કે છેદિકા છે કોઈ પણ રેખા છે એની બહાર તરફના ખૂણાઓ, એટલે 1, 2, 7 અને 8 એ બહારની તરફના ખૂણાઓ છે। ત્રીજું છે અનુકોણોની જોડ। તો અનુકોણોની જોડ કઈ બનશે? 1 અને 5। તો આ ખૂણો 1 અને 5 છે, ખૂણો 2 અને 6 છે, ખૂણો 3 અને 7 છે તથા ખૂણો 4 અને 8 છે, એ અનુકોણોની જોડ બનાવે છે। પછી છે અંતઃયુગ્મ કોણની જોડ। તો અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા આપ્યા છે 3 અને 6, 4 અને 5। તો ખૂણો 3 અને 6 તથા ખૂણો 4 અને 5 અંતઃયુગ્મ કોણ, એટલે કે અંદરની આ બાજુ આવેલા સામસામેના ખૂણાઓ। પછી છે બાહ્યયુગ્મ કોણોની જોડ। તો જેમ અંતઃયુગ્મ કોણો જોયા એમ જ બાહ્યયુગ્મ કોણો બનશે, 1 અને 8 તથા 7 અને 2 એ બાહ્યયુગ્મ કોણો છે। અને પછી છે છેદિકાની એક બાજુના અંતઃકોણોની જોડ। તો છેદિકાના એક બાજુના અંતઃકોણો એટલે 3 અને 5 તથા 4 અને 6 એ છેદિકાની એક તરફના, એટલે કે ડાબી તરફના અને જમણી તરફના અંતઃકોણોની જોડ છે। તો છેદિકાથી આટલા પ્રકારના ખૂણા છે એ બનતા હોય છે। પછી છે સમાંતર રેખાની છેદિકા। અત્યારે આપણે માત્ર છેદિકાનો અભ્યાસ કરો કે કોઈ પણ 2 રેખાઓ સમાંતર હોય કે ન હોય તેનામાંથી પસાર થતી ત્રીજી રેખાની આપણે ચર્ચા કરી।
પણ હવે છે કે બંને રેખાઓ એકબીજાને સમાંતર હોય તો એની છેદિકા વડે બનતા જે ખૂણાઓની જોડ છે એની વચ્ચે શું સંબંધ રહેલો છે એ આપણને જોવાનું છે। તો અહીં ઘણી બધી આકૃતિઓ આપેલી છે કે આપણે આ કોઈ પણ બે સમાંતર રેખાઓ લઈએ। સમાંતર રેખાઓ એટલે શું, એનાથી આપણે પરિચિત છીએ કે કોઈ પણ બે રેખાઓને આપણે એના ફલકમાં એના સમતલમાં અનંત સુધી લંબાવીએ તો પણ એ બંને એકબીજાને ક્યાંય છેદે નહીં તેને આપણે સમાંતર રેખાઓ તરીકે ઓળખીએ છીએ। તો આવી બે સમાંતર રેખાઓ L અને M માંથી પસાર થતી T છેદિકા છે એના વડે બનતા ખૂણાઓની વચ્ચેનો સંબંધ આપણને ચકાસવાનો છે। તો સમાંતર રેખાને જો કોઈ છેદિકા છેદે તો એનાથી બનતા અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાનું માપ સમાન હોય છે, એટલે કે જે અનુકોણો છે એમનું માપ હંમેશા સમાન હોય છે, એટલે કે જે માપ પાંચ ખૂણા પાંચ નું હશે એ જ માપ ખૂણા છ નું હશે। બીજું છે કે જે બે સમાંતર રેખાઓને છેદિકા છેદે તો તેના અંતઃયુગ્મ કોણો જે બને છે એમની દરેક જોડ સમાન હોય છે। અંતઃયુગ્મ કોણની દરેક જોડ એટલે કે એક અને છ, ત્રણ અને આઠ એ જોડનું માપ હંમેશા સમાન હોય છે। અને ત્રીજું છે કે જો બે સમાંતર રેખાને છેદિકા છેદે તો છેદિકાની એક બાજુના અંતઃકોણો પૂરક હોય છે। પૂરક હોય છે એનો અર્થ શું થયો કે બંને અંતઃકોણોના માપનો સરવાળો 180 અંશ થાય છે। તો આ ત્રણ બાબતો ખાસ યાદ રાખવાની છે અને આના આધારે આપણે ઘણા બધા દાખલાઓની ગણતરી કરવાની છે અને પ્રશ્નોના જવાબ પણ આપવાના છે। તો પાઠ્યપુસ્તકની મદદથી આપણે જે શીખ્યા એના દ્વારા આપણે ગણિતની સ્વાધ્યાયપોથીના કેટલાક પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરીએ। પ્રથમ પ્રશ્ન જે હતો સ્વાધ્યાયપોથીમાં પાઠ પાંચ રેખા અને ખૂણાઓ ખાલી જગ્યા એમાં 20મી ખાલી જગ્યાથી આપણે કાલે બાકી રાખેલું। તો જે રેખા બે કે તેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો આ રેખાને આપણે જાણીએ છીએ તેમ છેદિકા કહેવામાં આવે છે। જો સમતલીય બે રેખાઓ પરસ્પર ન છેદે, અત્યારે જ આપણે વાત કરીએ કે એક સમતલમાં એવી બે રેખાઓ જે એકબીજાને ક્યારેય ન છેદે તેવી રેખાઓને આપણે સમાંતર રેખાઓ તરીકે ઓળખીએ છીએ। અને 20 ડિગ્રીના માપના ખૂણાના કોટિકોણના પૂરક કોણનું માપ ખાલી જગ્યા હોય, આપણને અહીંયા 20 ડિગ્રી માપ આપેલું છે તેના કોટિકોણના પૂરક કોણનું માપ પૂછ્યું છે। તો સૌથી પહેલાં 20 ડિગ્રી ખૂણાનું માપ હોય તો તેના કોટિકોણનું માપ કેટલું થાય, કોટિકોણ બરાબર 90 અંશ ઓછા 20 અંશ બરાબર 70 અંશ। હવે આ કોટિકોણના પૂરક કોણનું માપ, તો પૂરક કોણ બરાબર 180 અંશ ઓછા આપણને આ જે કોટિકોણનું માપ મળ્યું છે 70 અંશ બરાબર 110 અંશ। ફરીથી એકવાર સમજીએ, પ્રશ્નમાં કહ્યું છે 20 અંશના કોટિકોણ, તો પહેલા કોટિકોણનું માપ શોધ્યું, ના પૂરક કોણ એટલે કોટિકોણનું માપ મળ્યું એના પૂરક કોણના માપ શોધી અને જવાબ લખવાનો છે। એવી જ રીતે પછીનો પ્રશ્ન છે 120 અંશના માપના ખૂણોના પૂરક કોણના કોટિકોણનું માપ, તો પહેલા આપણને પૂરક કોણ શોધવો પડશે, તો પૂરક કોણ બરાબર 180 અંશ ઓછા રકમમાં આપ્યું છે 120 અંશ, તો જવાબ મળશે 60 અંશ। હવે પૂરક કોણના કોટિકોણનું માપ પૂછ્યું છે એટલે કોટિકોણ બરાબર 90 અંશ ઓછા 60 અંશ બરાબર જવાબ મળે છે 30 અંશ। તો 120ના માપના ખૂણાના પૂરક કોણના કોટિકોણનું માપ 30 અંશ થશે। સ્વાધ્યાય પોથી પાના નંબર 37 પ્રશ્ન નંબર 6 એની સૂચના છે નીચે આપેલી આકૃતિ પરથી માંગેલા પ્રશ્નોના જવાબ આપો। અહીંયા આપણે આકૃતિનો અભ્યાસ કરીએ તો રેખા DC અને રેખા AB એકબીજાને બિંદુ Mની અંદર છેદે છે। પહેલો પ્રશ્ન છે ખૂણો AMCનો અભિકોણ કયો છે, ખૂણો AMCનો અભિકોણ કયો છે, તો આપણે સરળતાથી કહી શકીએ કે ખૂણા AMCનો અભિકોણ થશે ખૂણો DMB અથવા ખૂણો ખૂણો BMD, કોઈ પણ નામ આપી શકો, DMB પણ કહી શકાય અને BMD પણ કહી શકાય। તો ખૂણા AMCનો અભિકોણ થશે ખૂણો
डी एम बी। बीजो प्रश्न छे, खूणा बी एम सी नो अभिकोण कयो छे? तो खूणा बी एम सी नो अभिकोण आपणे जाणीए छीए तेम खूणो ए एम डी थशे। तो जवाब आवशे खूणो ए एम डी। ત્રીજો પ્રશ્ન છે, ખૂણા એ એમ ડી નો રેખિક જોડનો ખૂણો કયો? તો સૌથી પહેલા ખૂણો એ એમ ડી શોધીએ, ખૂણો એ એમ ડી। તો આપણે રેખિક જોડના ખૂણાનો અભ્યાસ કરી ગયા કે એક જ રેખાની આજુબાજુના બે ખૂણા, એટલે ખૂણા એ એમ ડી નો રેખિક જોડનો ખૂણો થશે એ એમ સી અથવા ડી એમ બી, કારણ કે આ રેખાની આ બાજુ પણ ખૂણા છે, રેખિક જોડના ખૂણા છે, અને આ રેખાની આ બાજુ પણ બે રેખિક જોડના ખૂણા છે, એટલે આપણે એ એમ સી પણ લખી શકીએ અને ડી એમ બી પણ લખી શકીએ। તમને જે લખવો હોય તે તમે બંનેમાંથી લખી શકો, અને જો પ્રશ્નમાં એમ પૂછાયેલું હોય કે ખૂણા એ એમ ડી ના રેખિક જોડના બે ખૂણા કયા છે, તો તમારે બંને લખવા પડે। ચોથો પ્રશ્ન છે, ખૂણા બી એમ ડી નો રેખિક જોડનો ખૂણો કયો? તો ખૂણો બી એમ ડી ક્યાં છે? ખૂણો બી એમ ડી, તો અત્યારે આપણે જોયું તેમ જ એનો એક ખૂણો થશે બી એમ સી અને બીજો થશે ડી એમ એ। તો તમને જે લખવો હોય તમે લખી શકો છો। તો આપણે આનો જવાબ લખીશું ડી એમ એ। પછી પાંચમો પ્રશ્ન છે, ખૂણો બી એમ સી વત્તા ખૂણો સી એમ એ, તો ખૂણો બી એમ સી વત્તા ખૂણો સી એમ એ। આપણે જાણીએ છીએ કે આ બંને છે એકબીજાના રેખિક જોડના ખૂણા છે, અને રેખિક જોડના ખૂણાનો માપનો સરવાળો હંમેશા 180 અંશ હોય। છઠ્ઠો છે, ખૂણો સી એમ બી ક્યાં છે? ખૂણો સી એમ બી, તો ખૂણો સી એમ બી એનું માપ 40 અંશ હોય, તો ખૂણા બી એમ ડી એટલે કે બી એમ ડી નું માપ શોધો। હવે આપણે જાણીએ છીએ કે સી એમ બી અને બી એમ ડી એ બંને રેખિક જોડના ખૂણા છે, અને અત્યારે જ આપણે કહ્યું કે રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય, તો 180 અંશમાંથી 40 અંશ આપણે બાદ કરીએ તો આપણને જવાબ મળે છે 140 અંશ। માટે ખૂણા બી એમ ડી નું માપ હશે 140 અંશ। હવે સાતમા પ્રશ્નની રકમ આપણે વાંચીએ, તો સાતમા પ્રશ્નની રકમ છે, નીચે આપેલી આકૃતિ પરથી જે રેખિક ખૂણાઓની જોડ હોય તેની સામે રાઈટ અને ન હોય તેની સામે ચોકડીની નિશાની કરો। તો રેખિક જોડના ખૂણા કેમ બને એ આપણે જાણીએ છીએ, અને કયા રેખિક જોડના ખૂણા છે અને કયા નથી એ આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ। તો પહેલા ખૂણાની જોડ આપણને આપેલી છે એ બી સી અને એ બી ડી, તો આપણે જોઈએ એ બી સી અને એ બી ડી, તો આપણે જોઈ શકીએ છીએ કે એક બાજુ સમાન છે અને બીજી બે બાજુઓ છે એ એકબીજાના વિરુદ્ધ કિરણો છે, માટે આપેલ જોડ છે એ રેખિક ખૂણાની જોડ છે। હવે આપણે ચોથી જોડ જોઈએ એફ બી ડી, ખૂણો એફ બી ડી અને પછી છે એફ બી સી, તો એફ બી સી, તો એમાં પણ આપણને દેખાય છે કે એક સામાન્ય બાજુ છે અને બંને એકબીજાના વિરુદ્ધ કિરણો છે, એટલે આ જોડ છે એ પણ રેખિક જોડના ખૂણાની જોડ છે। હવે આપણે પાંચમું જોઈએ, ખૂણો ઈ બી સી ક્યાં છે? ખૂણો એ બી સી, ઈ બી સી અને ખૂણો ઈ બી એફ એટલે ખૂણો ઈ બી અને એફ, તો આમાં આપણને દેખાય છે કે એક બાજુ સામાન્ય છે પણ બાકીના બંને કિરણો એકબીજાના વિરુદ્ધ કિરણો નથી, માટે આપેલ જોડ છે એ રેખિક જોડના ખૂણાની જોડ નથી। તો આપણે ત્રણ જોડ જોઈ, બાકીની ત્રણ જોડ છે એ છે કે નહીં એનો જવાબ તમારે તમારી જાતે લખવાનો રહેશે। આઠમો પ્રશ્ન આપણે જોઈએ, તો આઠમા પ્રશ્નની સૂચના છે, નીચે આપેલી આકૃતિ પરથી માંગેલા પ્રશ્નોના જવાબ આપો। આકૃતિમાં આ નિશાની છે એ કાટખૂણાની નિશાની સૂચવે છે,
आकृति आपणे जोईए तो घणा बधा किरणो छे, घणी बधी रेखाओ छे, ए एक बीजाने कोई एक चोक्कस बिंदुनी अंदर छेदे छे, ए छेद बिंदुनुं नाम आपेलुं छे ओ। हवे अहींया तमने पूछ्युं छे माप खूणो सी ओ क्यू केटलो हशे, तो सौथी पहेला माप खूणो सी ओ क्यू शोधीए, तो सी ओ क्यू क्यां छे, सी ओ क्यू एनी एक्झेक्ट सामेनो खूणो कयो छे, पी ओ डी, तो सी ओ क्यू अने पी ओ डी वच्चेनो संबंध आपणने सौथी पहेला ચકાસવો પડશે। तो आपणे શું જોઈ શકીએ છીએ, કોઈ પણ બે રેખાની છેદિકા આપણે લઈએ તો આ બંને છે એ એકબીજાની સામસામેના ખૂણા છે, સી ડી અને ક્યુ પી। આ બે રેખાઓને આપણે ધ્યાનમાં લઈએ તો આ એકબીજાની સામસામેના ખૂણા છે। આ પ્રકારના ખૂણાની જોડને આપણે અભિકોણની જોડ કહેતા હોઈએ છીએ, અને અભિકોણોના માપ છે એ એકબીજાને સમાન હોય છે। માટે જો ખૂણા પી ઓ ડીનું માપ 40 અંશ હોય તો સી ઓ ક્યુનું માપ પણ 40 અંશ થશે, કારણ કે એ બંને એકબીજાના અભિકોણની જોડ છે। બીજું છે ખૂણો, માપ ખૂણો એ ઓ પી, તો માપ ખૂણો એ ઓ પી આપણે ચકાસીએ તો માપ ખૂણો એ ઓ પી। હવે આ માપ ખૂણો એ ઓ પી અને ખૂણો પી ઓ ડી એ બંનેની વચ્ચે પણ આપણે સંબંધ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, તો આ બંનેના માપના ખૂણાનો સરવાળો 90 અંશ છે અને આ બંને એકબીજાના કોટિકોણ છે। માટે કોટિકોણના માપનો સરવાળો 90 અંશ હોય તો 90માંથી કોઈ એક ખૂણાનું માપ 40 અંશ આપણે બાદ કરીએ ત્યારે આપણને જવાબ મળે છે 50 અંશ। તો પરિણામે ખૂણા એ, માપ ખૂણા એ ઓ પીનું માપ આપણને મળશે 50 અંશ। આપેલી આકૃતિમાં માત્ર આપણને ખૂણાઓ વચ્ચેના સંબંધો ચકાસવાના છે। ત્રીજું છે માપ ખૂણો પી ઓ સી, માપ ખૂણા પી ઓ સીની વાત કરીએ તો માપ ખૂણો પી ઓ સી, હવે આ માપ ખૂણો પી ઓ સી અને માપ ખૂણો પી ઓ ડી બંને રેખિક જોડના ખૂણા બનાવે છે। તો રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય, હવે આપણને અહીંયા એક ખૂણાના માપનું સરવાળો માપ શોધવાનું છે અને એક ખૂણાનું માપ આપેલું છે, તો 180 અંશમાંથી 40 અંશ બાદ કરીએ તો આપણને માંગેલ ખૂણો એટલે કે ખૂણા સી ઓ પીનું માપ મળશે 140 અંશ। પછી ચોથા દાખલાની રકમ છે માપ ખૂણો ડી ઓ બી, તો માપ ખૂણો ડી ઓ બી આપણને માંગ્યો છે। હવે આપણે એક માપ ખૂણો ડી ઓ બીનો સંબંધ છે એ અન્ય કોઈ ખૂણા સાથે ચકાસવાનો રહેશે, તો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ એક રેખા લઈએ સી ડી અને બીજી રેખા લઈએ એ બી, તો આ બંનેમાં ખૂણો એ ઓ સી અને ખૂણો ડી ઓ બી છે એ એકબીજાની સામસામે છે એટલે કે અભિકોણની જોડ બનાવે છે, અને અભિકોણની જોડનો સંબંધ આપણને ખબર છે કે એક ખૂણાનું માપ જે હોય એ જ એના અભિકોણનું માપ હોય, એટલે એ ઓ સીનું માપ 90 અંશ છે, કાટખૂણો છે, એટલે એના અભિકોણની જોડ ડી ઓ બીનું માપ પણ 90 અંશ થશે। હવે દાખલાના આ જ પ્રશ્નમાં 5માં અને 6ઠા દાખલાના બંને ખૂણા છે એના માપ તમારે જાતે મેળવવાના છે। પ્રશ્ન નંબર 9ની સૂચના છે બાજુમાં આપેલી આકૃતિમાં એ બી અને સી ડીની છેદિકા એક્સ વાય એ એ બીને પીમાં અને સી ડીને ક્યુમાં છેદે છે, તો નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો। તો પહેલો પ્રશ્ન છે આકૃતિમાં કુલ કેટલા ખૂણા બને છે, તો આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિમાં કુલ 1 2 3 4 5 6 7 અને 8 ખૂણા બને છે। બીજો પ્રશ્ન છે એ બી અને સી ડી વચ્ચે અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને છે, અંદરની બાજુ પૂછ્યા છે, તો બનશે 1 2 3 અને 4, અને પછી પૂછ્યું છે કયા કયા, તો આપણે પહેલા લખીશું 4 અને પછી ખૂણાના નામ આપવાના છે, તો નામ આવશે ખૂણો એ પી ક્યુ, ખૂણો બી પી ક્યુ, ખૂણો સી ક્યુ પી અને ખૂણો પી ક્યુ ડી। લખી લઈએ સૌથી પહેલા ખૂણો એ પી ક્યુ, પછી છે ખૂણો બી પી ક્યુ,
ખૂણો સી ક્યુ પી અને ખૂણો પી ક્યુ ડી. ત્રીજો પ્રશ્ન છે, રેખા એ બી અને સી ડી ની બહારની બાજુ કુલ કેટલા ખૂણા બને છે અને કયા કયા? તો જેમ અંદરની બાજુના ખૂણાના નામ લખ્યા એમ બહારની બાજુ પણ કુલ 4 ખૂણા બને છે અને કયા કયા? તો ખૂણો એ પી એક્સ, ખૂણો સી ક્યુ વાય, ખૂણો એક્સ પી બી અને ખૂણો ડી ક્યુ વાય. તો આ નામ છે એ તમારે તમારી જાતે લખવાના છે. ચોથો પ્રશ્ન છે, અંતઃયુગ્મ કોણની કેટલી જોડ છે અને કઈ કઈ? તો અંતઃયુગ્મ કોણ કોને કહેવાય એની આપણે ચર્ચા કરી ગયા. તો આપણે જાણીએ છીએ કે આ ખૂણાની જોડને અંતઃયુગ્મ કોણની જોડ કહેવાય અને આ ખૂણાની જોડ છે એને પણ અંતઃયુગ્મ કોણની જોડ કહેવાશે. તો કુલ 2 જોડ બને છે, બંનેના નામ લખવાના છે. તો પહેલી જોડ બનશે ખૂણો એ પી ક્યુ અને ખૂણો પી ક્યુ ડી. બીજી જોડ બનશે ખૂણો પી ક્યુ સી અને ખૂણો ક્યુ પી બી. આવી રીતે પાંચમો પ્રશ્ન છે કે બાહ્ય યુગ્મ કોણની જોડ કેટલી છે અને કઈ કઈ? એનો જવાબ તમારે જાતે લખવાનો છે, એમ છતાં એકવાર સમજી લઈએ. તો બાહ્ય યુગ્મ કોણની જોડ પણ 2 બનશે, એક ખૂણો આ અને એક આ, બીજા આ. બંને નામ કેમ લખવાના છે? સી ક્યુ વાય અને એક્સ પી બી તથા એક્સ પી એ અને ડી ક્યુ વાય એ બાહ્ય યુગ્મ કોણની 2 જોડ બનશે. છઠ્ઠો પ્રશ્ન છે, અનુકોણની કેટલી જોડ છે અને કઈ કઈ? તો અનુકોણ આપણે જાણીએ છીએ તેમ કઈ કઈ, પેલા તો જોડ સમજી લઈએ, ક્યુ પી એ અને પી ક્યુ સી આ બંને અનુકોણની જોડ છે. આ બંને ખૂણાઓ, આ બંને ખૂણાઓ અને આ ખૂણો, એટલે કુલ અનુકોણની 4 જોડ બનશે. ચારે જોડના નામ લખવા હોય તો એ પી એક્સ અને સી ક્યુ પી. બીજી જોડ છે ખૂણો એક્સ પી બી અને ખૂણો પી ક્યુ ડી. ત્રીજી જોડ બનશે ખૂણો એ પી ક્યુ અને સી ક્યુ વાય. અને ચોથી બનશે ખૂણો બી પી ક્યુ અને ડી ક્યુ વાય. બી પી ક્યુ અને ડી ક્યુ વાય. તો આવી રીતે અનુકોણની 4 જોડ બનશે. છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની કેટલી જોડ બનશે અને કઈ કઈ? તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણો આપણે પાઠ્યપુસ્તકમાં ભણ્યા એટલે એની 2 જોડ બનશે અને કઈ કઈ એ તમારે તમારી જાતે લખવાનું છે. અને એપી એક્સના આસન્ન કોણો કયા કયા છે? તો એનો જવાબ આવશે એક્સ પી બી અને ખૂણો એ પી ક્યુ, આ બંને છે એ તેના આસન્ન કોણો છે. હવે 10મા દાખલાની સૂચના છે, બાજુમાં આપેલી આકૃતિમાં એ બી સમાંતર સી ડી છે, એટલે એ બી અને સી ડી એકબીજાને સમાંતર છે, તેમની છેદિકા એક્સ વાય છે. એક્સ વાય છે એ બી ને પી બિંદુમાં અને સી ડી ને ક્યુ બિંદુમાં છેદે છે. હવે આપણને અહીંયા ખૂણા ડી ક્યુ વાયનું માપ 75 અંશ આપેલું છે, તો બાકીના બધા ખૂણાનું માપ શોધવાનું છે. તો આપણે એક એક કરી અને બધા ખૂણાઓના સંબંધ સમજતા જઈએ. તો આપણે જાણીએ છીએ કે ખૂણો ડી ક્યુ વાય અને ખૂણો સી ક્યુ વાય એ રેખિક જોડના ખૂણા છે. તો સૌથી પહેલા લખવાનું ખૂણો ડી ક્યુ વાય અને ખૂણો સી ક્યુ વાય રેખિક જોડના ખૂણા છે, માટે માપ ખૂણો સી ક્યુ વાય બરાબર 180 અંશ ઓછા 75 અંશ બરાબર
105 अंश थशे। हवे आपणे आ खूणानुं माप मळी गयुं 105 अंश। हवे आपणे जाणीए छीए के खूणो DQY अने PQC एटले आ बंने खूणा छे ए एकबीजानी सामसामेना अभिकोणोनी जोड छे अने अभिकोणोनुं माप आपणने खबर छे के अभिकोणोनुं माप समान होय। हवे खूणो PQC अने खूणो DQY तथा खूणो CQY एटले के खूणो CQY अने खूणो PQD एकबीजाना अभिकोणो छे माटे खूणो PQC बराबर 75 अंश अने खूणो PQD बराबर 105 अंश थशे। अभिकोण छे एटले सामसामेना खूणानो माप सरखो थशे। हवे आपणने आ चार खूणाना माप मळी गया। हवे आ चारे खूणा छे ए उपरना चार खूणा साथे कोई संबंध धरावे छे। याद करो कयो संबंध धरावे छे। बराबर, ए बधा छे ए एकबीजा साथे अनुकोणनी जोड बनावे छे। એટલે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ સરખું હોય, આ ખૂણો અને આ ખૂણો સરખો હોય, આ ખૂણાનું માપ આ ખૂણા સાથે અને આ ખૂણાનું માપ આ ખૂણા સાથે સમાન હોય, કારણ કે એમની વચ્ચે અનુકોણોનો સંબંધ છે અને અનુકોણોના માપ હંમેશા એકબીજાને સમાન હોય છે। તો આના ઉપરથી આપણે અનુકોણોના સંબંધ લખી અને બધા જ ખૂણાના માપ શોધી શકીએ। તો અહીંયા આપણો પાઠ 5 રેખા અને ખૂણા પૂરો થાય છે। સ્વાધ્યાય પોથીની અંદરનું જે કામ બાકી છે એ તમારે બધાએ હોમવર્કના સ્વરૂપમાં કરવાનું છે। તો અહીંયા આપણે આપણો આ પાઠ પૂરો કરીએ છીએ અને આવતા વિડીયોથી એક નવા પ્રકરણની શરૂઆત કરીશું। થેન્ક યુ।